જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પેરામિલિટરી ફોર્સ, પોલીસ અને ડિફેન્સ ભરતી માટે સૌરાષ્ટ્રભરના 350 જેટલા યુવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પેરામિલિટરી ફોર્સ, પોલીસ અને ડિફેન્સની ભરતી ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન 350 જેટલા સૌરાષ્ટ્રભરમાંથી યુવાનો જોડાયા હતા, જેમાં આવનારા યુવાનોને વિનામૂલ્ય ભોજન, ચા નાસ્તાની પણ ગજકેસરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા જામનગર ખાતે રવિવારે પોલીસ, પેરામિલિટરી ફોર્સને ડિફેન્સની વિવિધ નોકરીઓમાં જોડાવા તૈયારી યુવાનો માટે એક કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં માજી સૈનિક, નિવૃત્ત પોલીસ કર્મચારી અને હોમગાર્ડના અનુભવી તજજ્ઞો દ્વારા ખાસ ભરતી પ્રક્રિયામાં યુવાનોની લેવાતી ટેસ્ટ અને વિવિધ ટ્રેનિંગમાં અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ યુવાનો પોલીસ, પેરામિલિટરી ફોર્સ તેમજ દેશની સેવામાં જોડાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર. જામનગરમાં ગજકેસરી ફાઉન્ડેશન તરફથી આજે જે ભરતી, આર્મી ભરતીનું આયોજન કરવામાં આવ્યું, તેમાં શું કરવું શું ન કરવું તેમને એક્સ આર્મી તરફથી, ફાઉન્ડેશન ગ્રુપ તરફથી અમને જાણકારી મળી. કેવી રીતે રનિંગ કરવી, કેવી રીતે એનો ટ્રેનિંગ હોય, કેવી રીતે લોંગ જમ્પ, એનું મેડિકલ, એના વિશે અમને જાણકારી મળી. આ દિનથી અમને આર્મીને રનિંગમાં આગળ વધવામાં પ્રોત્સાહન મળે.